ચલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. જેમ શિક્ષણ સંકુલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 નું ગુજરાતી ભણવાના છીએ. એમાં આપણે પહેલો પાઠ ભણી ગયા ને, નાવડી ચાલી ચિત્ર પાઠ ભણી ગયા. ત્યારબાદ આપણે એમનો સ્વાધ્યાય, પ્રશ્નોના જવાબ એ પણ નોટમાં લખાયા હતા. તમે બધા વિદ્યાર્થી મિત્રોએ નોટમાં લખ્યા હશે અને તૈયાર પણ કર્યા હશે. બીજી કાવ્ય આવ્યા હતા ઠંડી, એ કાવ્ય પણ આપણે ભણી ગયા. બધાને મેં હોમવર્કમાં મોઢે કરવા આપી હતી, તમે બધા વિદ્યાર્થી મિત્રોએ મોઢે કરી હશે. ત્યારબાદ એમનો સ્વાધ્યાય છે, એમના પ્રશ્નોના જવાબ એ પણ આપણે જોઈ ગયા. બે બે વાક્યો પરથી લખવાના હતા, દરેક શબ્દ પરથી, એક શબ્દ ઉપરથી બે વાક્ય બનાવવાના. ત્યારબાદ પ્રશ્ન 3 છે, શબ્દો પરથી એક વાક્ય બનાવવાના. બે શબ્દો આપેલા છે એના ઉપરથી એક વાક્ય, ઉપર જોયું હતું એ હતું એક શબ્દ પરથી બે વાક્ય, જ્યારે પ્રશ્ન 3 ની અંદર છે બે શબ્દ પરથી એક વાક્ય, બરાબર, એ પણ આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ પ્રશ્ન 4 પણ આપણે જોયો હતો કે નો એન્ટ્રી, નો પાર્કિંગ, ઝીબ્રા ક્રોસિંગ, સ્પીડ બ્રેકર, નો હોર્ન, રેલવે ગેટ, બરાબર. તો આ બધા જે ટ્રાફિક સંકેતોના જે નિશાનીઓ એટલે સાઇન આપેલી છે અથવા નિશાનીઓ બધી આપેલી છે એ શું સૂચવે છે, એટલે કે એવું શા માટે, તો કે નો એન્ટ્રી એટલે કે એ શું કહેવા માંગે, તો કે આપણે આ રસ્તેથી પ્રવેશ કરવો જોઈએ નહીં, ન્યા રસ્તે પ્રવેશ કરવાની મનાઈ છે. પછી નો પાર્કિંગ, તો કે આ જગ્યાએ વાહન પાર્ક કરવું નહીં. તમે ઘણી વાર તમારા પપ્પા જોડે કે મમ્મી જોડે બાઇક પર જતા હશો તો ત્યાં અમુક જગ્યા પર લખેલું હોય છે અથવા ત્યાં એ સિમ્બોલ આપેલો હોય છે કે આ જગ્યાએ વાહન પાર્ક કરવું નહીં, બરાબર. ઝીબ્રા ક્રોસિંગ, તો કે રાહદારીઓએ આ જગ્યાએથી રસ્તો ઓળંગવો. સ્પીડ બ્રેકર એટલે કે જ્યારે અહીંયા આગળ બમ્પ છે, આ રોડ પર જતા હોય તો જ્યાં જ્યાં બમ્પ આવતો હોય એના પહેલાં આ નિશાની છે એ આપેલી હોય છે રોડના સાઈડ ઉપર. તો આ નિશાની એવું સૂચવે છે કે આપણે આગળ બમ્પ છે તો વાહન છે ધીમે ચલાવો, એવું સૂચન કરે છે. નો હોર્ન, તો આવું સિમ્બોલ પણ હોય છે અમુક જગ્યાએ, જેમ કે હોસ્પિટલ છે, ત્યારબાદ અમુક ધાર્મિક સ્થળો છે, સ્કૂલ છે, કોલેજ છે, ત્યાં આવી જગ્યાઓ પર છે ત્યાં આ નો હોર્ન એ એવું સૂચન કરે છે કે આ જગ્યાએથી જ્યારે વાહન પસાર કરો ત્યારે હોર્ન વગાડવો નહીં. ત્યારબાદ છે રેલવે ગેટ, તો કે રેલવે ગેટ જ્યાં જ્યાં રેલવે ફાટક આવતું હોય ત્યાં જ્યારે વાહન ચલાવે ત્યારે સાવધાનીથી ચલાવવું એવું સૂચન કરે છે, બરાબર. અહીંયા સુધી આપણે આગલા લેક્ચરમાં જોયા હતા. હવે આપણે પાના નંબર 8 ઉપર જોઈએ પ્રશ્ન 6. નીચેની કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખો. કે શું કે નીચે જે કાવ્ય પંક્તિ 4 આપેલી છે, આપણે જે કાવ્ય ઠંડી કાવ્ય સમજી ગયા એ જ કાવ્ય પંક્તિની આ 4 લીટી અહીંયા આપેલી છે. તો એને આપણે સારા અક્ષરે, સુંદર અક્ષરે છે અહીંયા નીચે લખવાની છે. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, તો એની જ પંક્તિ છે આપણે અહીંયા નીચે સારા અક્ષરે લખી દેવાની છે. એમાં 4 પંક્તિઓ છે તમારે જાતે લખવાની છે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન 6, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. જે કાવ્ય પંક્તિ આપેલી છે એ તમારે પૂર્ણ કરવાની છે, પણ શેમાં, તો કે નોટમાં. તમારે નોટમાં લખવાની પણ છે અને મોઢે પણ કરવાની છે. તો ક્યાંથી ક્યાં સુધી તમે પાના નંબર 5 ઉપર જુઓ. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂફનું નામ.
આ ચાર કાવ્ય પંક્તિ છે એ તમારે નોટમાં લખવાની છે, બરાબર? હવે જુઓ આગળ પાના નંબર 8 ઉપર પ્રશ્ન 7. ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોના જોડકા બનાવવાના છે. ઉદાહરણ આપેલું છે ઠંડી બંડી. આપણે કાવ્ય પંક્તિમાં જોઈએ પ્રાસવાળા શબ્દો કોને કોને કહેવાય, તો અહીંયા આપેલું છે ઠંડી તો બંડી, એક ઉદાહરણ આપણે જોયું. એવી રીતે અડકો દડકો, બરાબર? ગામ ના ઘારી મારી, બહાર પાર, સડકો તડકો, બરાબર? આવી જ રીતે આપણે આ પ્રાસવાળા શબ્દો કહેવાય, તો એને આપણે નોટમાં લખવાના છે. જો તમે પાના નંબર 8 ઉપર પ્રશ્ન 7 છે એ તમારે નોટમાં સારા અક્ષરે લખી દેવાનું છે, બરાબર? પ્રશ્ન 8 છે, નીચેની પંક્તિઓ વાંચો. તો પંક્તિ આપેલી છે લાલ લાલ મરચાજી તીખી તીખી ચર્ચાજી, એટલે કે લાલ લાલ મરચા હોય એની ચર્ચા કેવી થાય? તીખી તીખી. એવી રીતે આપણે એ પણ બીજું એવી રીતે અહીંયા આપેલું છે, તમે પણ આવી પંક્તિઓ બનાવો. આ પંક્તિ તમારે જાતે બે પંક્તિ છે તમારે નોટમાં લખવાની છે, જેમ કે ધોળા ધોળા મૂળા ભાઈ થી લાગે રૂડા ભાઈ, બરાબર? હવે પ્રશ્ન 9, નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જો આપણે સ્વર અને વ્યંજન આગલા ધોરણમાં એટલે કે ત્રીજા ધોરણમાં ભણી ગયા છીએ, ભણી ગયા ને વિદ્યાર્થી મિત્રો? ત્રીજા ધોરણમાં સ્વર અને વ્યંજન બધાને આવડતા જ હશે, બરાબર? તો વ્યંજન છે એ આ વ્યંજનના આધારે આપણે આને શબ્દને છે કોષના ક્રમમાં ગોઠવવાના છે. તો સ્વરમાં પહેલા, સોરી, વ્યંજનમાં પહેલા શું આવે? ક ખ ગ ની આપણે બોલતું જવાનું ને જોવાનું પહેલા કયો શબ્દ આમાંથી આવે, તો કે ટમેટુ. તો અહીંયા લખવાનું ટમેટુ. ટ પછી શું આવે? ઠ. તો અહીંયા લખવાનું ઠંડી. ઠ પછી શું આવે? તડકો. ત આવે, બરાબર? તો અહીંયા લખવાનો તડકો. ત્યારબાદ ચોથું શું આવશે? બ. તો અહીંયા લખવાનું બંડી. પાંચમું શું આવશે? સસલાનો સ. તો અહીંયા લખવાનું સૂરજ, બરાબર? અહીંયા આવશે સૂરજ. લખાઈ ગયું ટમેટુ, ઠંડી, તડકો, બંડી અને સૂરજ, બરાબર? અહીંયા સુધી આપણું અહીંયા બીજી કાવ્ય પૂરી થાય છે. હવે આપણે આગલા વિડીયોમાં ત્રીજા પાઠની ચર્ચા, હવે પછીના વિડીયોમાં ત્રીજા પાઠની વાંચન કરી અને સમજવાના છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો ત્રીજો પાઠ છે વાંચજો અને તૈયાર કરજો. અસ્તુ.